Jangan apa ya sih, ah,
કેટલા કરવાના 3 કરવાના છે તો જવાબ આપનો શું આવશે અહીંયા 3 આવશે તો ઓપ્શન નંબર 2 છે જે આપણે ખાલી જગ્યામાં લખવાનો છે તો 4 નંબરનો જે ક્રમ છે એની અંદર જવાબમાં શું આવશે 3 3 આવશે તો 3 છે એ બી ઓપ્શનમાં આવ્યા છે તો અહીંયા આપણે બી લખીશું ત્રિકોણ AB
जीरो થઈ જાય ને તો અહીંયા આપણે જે જીરો છે એ ડી ઓપ્શન પર આપ્યો છે તો અહીંયા 9 નંબર પર આપણો જવાબ શું આવશે ડી આવશે હવે આગળ જોઈશું ક્રમ નંબર 10 10 માં ક્રમ ની અંદર તમને 1.5 ઓછા 1.05 જેવી સંખ્યા આપી છે 1.5 ખાલી જગ્યા 1.05 જે સંખ્યા આપી છે
આપણી સંખ્યા છે 1 ઉગી શકાય તો અહીંયા આપણે ભાગ ચલાવી દઈશું કે 2 2 વડે આપણે ઉપરની સંખ્યાને ભાગી શકશું કે 2 2 4 2 4 8 બરાબર આ રીતે આપણે ભાગી શકશું હવે એ જ રીતે આપણે નીચેની સંખ્યા પણ ભાગવાની છે તો તેની અંદર 3 વડે આપણે ભાગ ચલાવી શકશું તો 24 તારીખ સીધે સીધો આપણો જવાબ આવી જશે કે 24 ગુણ્યા તમે 3 કરશો તો 3 6 12 2 વત્તા 2 3 2 6 અને 7 એટલે 72 આવી ગયા આપણો જવાબ તો અહીંયા 24 તારીખ 72 થઈ જશે તો આપણો જવાબ કેવો આવશે ઉપર 2 વડે ભાગ ચાલ્યો ને નીચે 3 વડે ચાલ્યો ને અહીંયા આપણો જવાબ 2 છેદમાં અંશમાં 2 અને છેદમાં 3 જે સી ઓપ્શન પર આપ્યું છે તો અહીંયા આપણો જવાબ આવશે સી બરાબર વાત નંબરના ક્રમની અંદર આપણો જવાબ સી આવશે હવે આપણે આગળ જઈશું નંબર 13 13 નંબર પર આપણને સંખ્યા આપી છે 34.7 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 34.70 બરાબર હવે અહીંયા આપણે બરાબરની સંખ્યા આપી દીધી છે અને ગુણ્યા આપણે કરવાના થાય તો નીચે આપણને એ ઓપ્શન પર 0 આપ્યો છે બી ઓપ્શન પર 10 આપ્યા છે સી ઓપ્શન પર 100 આપ્યા છે અને ડી ઓપ્શનની અંદર 1000 આપ્યા છે 1000 આપ્યા છે બરાબર તો આ જે આંકડા છે જે સાના વડે ગુણવાથી આપણો જવાબ 34.70 આવશે એટલે કે અહીંયા આપણે જે બે આંકડા પછી જે પૂર્ણ વિરામ આપ્યું છે તો અહીંયા આપણો જવાબ આવશે 100 વડે ગુણવાથી તમે આ 34.7 ને 100 વડે ગુણશો એટલે તમારો જવાબ શું આવશે 34.70 આવશે તો આપણો જવાબ અહીંયા સી આવશે 13 નંબર પર આપણો જવાબ આવશે સી ઓપ્શન બરાબર હવે આગળ જોઈશું નંબર 14 14 નંબરની અંદર તમને એક લંબચોરસની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 8 સેમી છે તો લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય અહીંયા તમને સેમીમાં જવાબ માંગ્યો છે જ્યારે લંબચોરસની જે લંબાઈ છે લંબાઈ જે 12 સેમી આપી છે અને પહોળાઈ 8 સેમી આપી છે તો લંબચોરસની પરિમિતિ આખા લંબચોરસની પરિમિતિ કેટલી થાય તો અહીંયા આપણો જવાબ શું આવશે 40 તો 40 એ આપણને સી ઓપ્શન પર આપ્યો છે હવે આગળ જોઈશું નંબર 15 15 નંબરની અંદર તમને 40000 ચોરસ સેમી બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર આપ્યું છે તો અહીંયા 40000 ચોરસ સેમી બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર તો અહીંયા જે 1 મીટરે આપણે 10000 ચોરસ સેમી કરીએ તો 40000 છે જે 40000 ચોરસ સેમીએ આપણે કેટલા ચોરસ મીટર થશે 10000 એક થાય તો 20000 બે 30000 ત્રણ અને 40000 4 ચોરસ મીટર થશે તો આપણો જવાબ જે 4 છે તે આપણને ડી ઓપ્શન પર આપ્યું છે અને આપણે ડી લખીશું આગળ જોઈશું ક્રમ નંબર 16 16મા ક્રમની અંદર તમને સંખ્યા આપી છે અંશમાં 6 છેદમાં 21 બરાબર અંશમાં ખાલી જગ્યા આપી છે અને છેદની અંદર 28 નો આંકડો આપ્યો છે તો અહીંયા જે 6 છેદમાં 21 બરાબર ઉપર ખાલી જગ્યા આપી છે તો એની અંદર કયો આંકડો આવશે તો અહીંયા તેની અંદર આપણે કયો આંકડો મૂકશું 8 તો 8 છે જે આપણને બી ઓપ્શન પર આપ્યું છે તો અહીંયા આપણે બી લખીશું બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો એકમ નંબર 14 જે ગણિત કૌશલ્ય છે જે આપણે સંપૂર્ણપણે જોઈ ગયા છીએ અને તમારે બધાએ ચોપડીની અંદર જે 32 પેજ નંબર પર છે તેમાં બધાએ વિકલ્પો